ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? મજામાં? ચલો દરેક મિત્ર ફટાફટ જોઈન થઈ જશે ભાઈ. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. ઓકે મિત્રો, તો આજનો ટોપિક છે વિશ્વ બેંક વિશે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ મહત્વનો નીવડશે આપણને. તો વિશ્વ બેંક વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો, ખાસ ધ્યાન આપીશું ભાઈ. અવાજ કમ્પ્લીટ ક્લિયર છે ને મિત્રો? અવાજ ક્લિયર છે ને મિત્રો? ઓકે, ફટાફટ જોઈન થઈ જશો ભાઈ, દરેક મિત્રો ફટાફટ જોઈન થઈ જશો ભાઈ. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે ખાસ મહત્વની વસ્તુ. આજનો ટોપિક છે વિશ્વ બેંક. વિશ્વ બેંક વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો, તો ખાસ ધ્યાન આપીશું વિશ્વ બેંક રિલેટેડ, વર્લ્ડ બેંક. ઓકે, તો એ પહેલા મિત્રો આપણે જરા ચર્ચા કરી લઈએ ખાસ અગત્યની વસ્તુ આપણા માટે. ઓકે, તો ધ્યાન આપીશું મિત્રો મહત્વની વસ્તુ, જસ્ટ વન મિનિટ. વન મિનિટ મિત્રો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે અનએકેડેમીમાં ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો, જેને ઘણા વર્ષોનો અનુભવ છે, ઘણી પરીક્ષા પાસ કરી છે, તેઓ તમને એક સરસ મજાનું માર્ગદર્શન અને બેસ્ટ લેવલની તૈયારી કરાવશે મિત્રો, ખાસ ધ્યાન આપીશું આપણે. ઓકે, અને કી ફીચરની વાત કરીએ તો ઘરે બેઠા અભ્યાસ, કોઈ ક્વેરી હશે તો સોલ્યુશન, પર ડે 70 રૂપિયા, ફ્રી સ્પેશિયલ ક્લાસ, સબસ્ક્રિપ્શનમાં પણ EMI ઓપ્શન છે. તો સરસ મજાના કી ફીચર છે અનએકેડેમીની અંદર. ઓકે, તમે બધા જ પસંદગીના એજ્યુકેટરની સાથે મોબાઈલમાં શકો છો મિત્રો. આપ કોઈ વિડીયો લાઈવમાં ચૂકી ગયા છો તો રેકોર્ડ ફોર્મમાં પણ જોઈ શકશો, ખાસ મહત્વની વસ્તુ છે. રેકોર્ડ ફોર્મમાં પણ એને આપણે અભ્યાસ કરી શકીએ છીએ મિત્રો. બધા જ ક્લાસ પછી તમને ક્લાસ નોટ આપવામાં આવે છે. દર ચોથા સેશને મિત્રો શંકા ક્લિયરિંગ સત્ર હોય છે, જેમાં તમારી કોઈ મૂંઝવણ હશે તો એ પણ દૂર કરવામાં આવશે મિત્રો, ખાસ મહત્વની વસ્તુ છે. ઓકે, અને મારા ડેલી રિચ્યુઅલ વર્કની અંદર વાત કરું તો 12:30 PM ડેલી આપણે 25 થી 30 મિનિટ બરાબર આપણે યુટ્યુબ સેશન હોય છે ભાઈ, 3 વાગે સ્પેશિયલ ક્લાસ હોય છે, એવરીડે બંધારણના ટોપિક ચાલે છે. ઓકે, આજે ભાગ 1 અને ભાગ 2 ઉપર લેક્ચર છે. પ્લસની અંદર સવારે 10 વાગ્યાનો સમય છે, જેમાં હાલમાં જાહેર વહીવટ ચાલે છે મિત્રો, જાહેર વહીવટ. ઓકે, ખાસ ધ્યાન આપીશું ભાઈ. એ પછી વાત કરીએ મિત્રો તો સબસ્ક્રિપ્શન પ્લાન જરા 1 મહિનાના 1400 રૂપિયા, 3 મહિનાના 3500, 6 મહિનાના 5600, 12 મહિનાના 7000 બરાબર. કોઈ પણ સબસ્ક્રિપ્શન લેશો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. 10% શું મળશે ડિસ્કાઉન્ટ? ક્યારે? જ્યારે મારા કોડનો ઉપયોગ કરશો ત્યારે. કોડ કયો છે મારો? JS10JAYSH10, JS10 મારો કોડ છે. આ કોડનો ઉપયોગ કરવાથી તમને 10% ડિસ્કાઉન્ટ મળે છે મિત્રો, ખાસ ધ્યાન આપશું. તો દરેક મિત્રોને વિનંતી છે ભાઈ કે JS10 કોડનો ઉપયોગ કરી સબસ્ક્રિપ્શન લેશે. તાજેતરમાં મિત્રો હમણાં 26 ઓગસ્ટે પરાક્રમ PI STI માટેની બેચ લોન્ચ કરવામાં આવેલી છે, તો એમાં પણ ઇન્ડિયન પોલિટી વિશે હું અભ્યાસ કરાવું છું. પ્રગતિ બેચ 9 સપ્ટેમ્બરે શરૂ થઈ ગઈ છે, એમાં પણ ઇન્ડિયન પોલિટી વિશે હું અભ્યાસ કરાવવાનો છું. નિષ્ઠાની 8મી બેચ લોન્ચ કરવામાં આવી છે 23 સપ્ટેમ્બરે, તો એમાં પણ ઇન્ડિયન પોલિટી વિશે હું અભ્યાસ કરાવું છું મિત્રો. લેટ્સ ક્રેક GPSC ક્લાસ કોર્સ ઓન Class 3 એક્ઝામ, બહુ સરસ મજાની બેચ લોન્ચ કરવામાં આવેલી છે ભાઈ. આકાંક્ષા બેચ જે છે સ્પેશિયલી ATDO માટે છે, તો એમાં પણ ઇન્ડિયન પોલિટી વિશે હું અભ્યાસ કરાવવાનો છું મિત્રો. પરિવર્તન બેચ સ્પેશિયલી કોન્સ્ટેબલ માટે આયોજન કરવામાં આવ્યું છે, 23 સપ્ટેમ્બરે ગઈકાલે શરૂ થઈ ગઈ ભાઈ, તો એના માટે પણ ઇન્ડિયન પોલિટી વિશે હું અભ્યાસ કરાઈશ. મારા સાથી મિત્ર છે રાકેશસિંહ રાઠોડ જે જનરલ સાયન્સ, પ્રિયંકા મેમ જે છે હિસ્ટ્રી કરાવશે, જનરલ મેન્ટર એબિલિટી કૃણાલ સર છે, કેતન સર તમને જીઓગ્રાફી કરાવશે, અને હિમા મેમ જે તમને કાયદા વિશે એટલે કે લો વિશે અભ્યાસ કરાવશે. તો બહુ સરસ મજાની પરિવર્તન બેચનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો, તો જલ્દીથી તમે સબસ્ક્રિપ્શન લઈ લેશો બરાબર, તમને બહુ મજા આવશે ભાઈ. ઓકે, તો એ પછી આપણે આગળ વાત કરીએ મિત્રો, 27 સપ્ટેમ્બરે 10 વાગે સવારે ફ્રી મોક ટેસ્ટ છે ચેમ્પિયનશિપ સ્પેશિયલી GPSC Class 1-2 માટે, તો એમાં મહેશ સર હિસ્ટ્રીનું સોલ્યુશન કરાવશે, કેતન સર જીઓગ્રાફી, ભવ્યા મેમ કલ્ચર, હું પોલિટી,
રાકેશ સર તમને રાકેશ સર જે છે તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી, માધવ સર ઇકોનોમી, કૃણાલ સર તમને ખાસ મહત્વની વસ્તુ છે જનરલ મેન્ટલ એબિલિટી ઉપર સોલ્યુશન કરાવશે મિત્રો. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ આજનો આપણો મહત્વનો ટોપિક વિશ્વ બેંક. ધ્યાન આપીશું મિત્રો, વિશ્વ બેંક વિશે આપણે ચર્ચા કરવાની છે, ખાસ મહત્વની વસ્તુ છે. તો વિશ્વ બેંકની સ્થાપના મિત્રો બ્રિટન વુડ્સ કરાર પછી બરાબર જુલાઈ 1945માં કરવામાં આવી હતી. ખાસ ધ્યાન આપજો, વિશ્વ બેંકની સ્થાપના બ્રિટન વુડ્સ કરાર પછી મિત્રો મહત્વની વસ્તુ આપણે ધ્યાન આપીએ, બરાબર જુલાઈ 1945માં કરવામાં આવેલી છે. વિશ્વ બેંકનું વડું મથક વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે આવેલું છે. મહત્વનો ટોપિક છે આપણા માટે વિશ્વ બેંકનું વડું મથક વોશિંગ્ટન ડીસી અમેરિકામાં. ઓકે, હાલમાં વિશ્વ બેંકની અંદર 189 સભ્ય દેશો છે મિત્રો, ધ્યાન આપજો. હાલમાં વિશ્વ બેંકની અંદર કેટલા સભ્ય દેશો છે, તો આવો પણ પ્રશ્ન પૂછાય, તો હાલમાં વિશ્વ બેંકની અંદર 189 સભ્ય દેશો છે. વિશ્વ બેંકનું કાર્ય ગરીબી ઘટાડવા તેમજ વિકાસ માટે જે તે દેશને લોન આપવાનું છે. વિશ્વ બેંકનું કાર્ય શું છે મિત્રો, એક મહત્વનો ટોપિક છે આપણા માટે. તો વિશ્વ બેંકનું કાર્ય ગરીબી ઘટાડવા તેમજ વિકાસ માટે જે તે દેશને લોન આપવાનું કાર્ય છે, એનું મુખ્ય મોટો ઉદ્દેશ બરાબર વર્કિંગ ફોર વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી. ધ્યાન આપજો, એનો ઉદ્દેશ શું છે મિત્રો, મહત્વની વસ્તુ છે. તો વર્કિંગ ફોર અ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી બરાબર મહત્વની વસ્તુ રહેશે. અને હાલમાં વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલાપાસ બરાબર ડેવિડ માલપાસ છે ભાઈ, ખૂબ જ મહત્વની વસ્તુ છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ મહત્વની વસ્તુ આપણે એમાં ધ્યાન આપીશું મિત્રો. તો વિશ્વ બેંક રિલેટેડ પણ આપણે ચર્ચા કરી. તો હવે આપણે આગળ વધીએ છીએ એની અંદર. ખાસ ધ્યાન આપજો, એનું વડું મથક ક્યાં આવેલું છે, વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે. સ્થાપના ક્યારે, જુલાઈ 1945માં. અને કેટલા સભ્ય દેશો છે હાલમાં, તો 189 સભ્ય દેશો છે. અને હાલના પ્રમુખ કોણ છે, તો ડેવિડ માલપાસ બરાબર, માલપાસ એના પ્રમુખ છે. એનું કાર્ય પણ આપણે વાત કરી. હવે આપણે જોઈશું વિશ્વ બેંક સમૂહ અને તેની સંસ્થાઓ વિશે આપણે વાત કરવાની છે. વિશ્વ બેંક સમૂહ અને તેની સંસ્થા વિશે વાત કરીશું મિત્રો. તો આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ અને વિકાસ બેંક બરાબર, આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ અને વિકાસ બેંક આઈબીઆરડી અને આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ આઈડીએ મળીને વિશ્વ બેંકનું ગઠન કરે છે બરાબર. તેઓ વિકાસશીલ દેશોને નાણાકીય નીતિગત સલાહ અને તકનીકી સહાય પૂરી પાડે છે. ધ્યાન આપીશું, ખૂબ જ મહત્વની વસ્તુ રહેશે મિત્રો બરાબર. તો એવું કહી શકાય કે વિશ્વ બેંક ગ્રુપ બરાબર, વિશ્વ બેંક ગ્રુપની આપણે વાત કરીએ તો જેની અંદર બરાબર વિશ્વ બેંક ગ્રુપ જેની અંદર મહત્વની વાત કરીએ તો વિશ્વ બેંક બરાબર. અને વિશ્વ બેંકની અંદર બે વસ્તુ આપણે ફોલો કરવાની છે. એક છે મિત્રો આઈબીઆરડી બરાબર, આઈબીઆરડી બરાબર. અને બીજું જે છે એ આઈડીએ. બીજું શું છે ભાઈ, આઈડીએ. ઓકે, તો એ પણ આપણે વાત કરી શકાય. એ સિવાય આપણે વિશ્વ બેંક ગ્રુપમાં બીજો કોનો કોનો સમાવેશ થશે, તો આઈએફસી, ધ્યાન આપીશું આઈએફસી. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ભાઈ એમઆઈજીએ. અને એના પછી આપણે જોવાનું છે ખાસ મહત્વની વસ્તુ આઈસીએસઆઈડી બરાબર. તો આટલી વસ્તુ વિશે આજે આપણે ચર્ચા કરવાનું છે મિત્રો. એક સરસ મજાનું સેશન છે, ખાસ ધ્યાન આપીશું મિત્રો બરાબર. તો વિશ્વ બેંક પાંચ સમૂહ સંસ્થાઓની બનેલી છે. કેટલી સમૂહ સંસ્થાઓની બનેલી છે ભાઈ, પાંચ સમૂહ સંસ્થાઓની બનેલી છે બરાબર. તો એ કયા કયા છે, તો આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ અને વિકાસ બેંક આઈબીઆરડી, આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ આઈડીએ, આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ આઈએફસી, બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી એમઆઈજીએ, અને આંતરરાષ્ટ્રીય રોકાણ અને વિવાદ નિવારણ કેન્દ્ર ICSID બરાબર. તો આ પાંચ સંસ્થાઓનો સમૂહ છે વિશ્વ બેંક. ખાસ મહત્વની વસ્તુ ધ્યાન આપીશું. તો પાંચે પાંચ વિશે હું તમને આજે ચર્ચા કરવાનો છું મિત્રો. તો મહત્વની વાત કરી વિશ્વ બેંક બરાબર, જે આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ આઈડીએ મળીને એક વિશ્વ બેંકનું ગઠન કરે છે મિત્રો. અને એની સમૂહ સંસ્થાઓ વિશે પણ આપણે વાત કરી ચૂક્યા, પાંચ સમૂહ સંસ્થા છે. તો હવે આપણે દરેક વિશે ચર્ચા કરીએ.
તો સૌ પહેલા મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ નિર્માણ અને વિકાસ બેંક, એટલે કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ધ્યાન આપજો ભાઈ, ખાસ મહત્વની વસ્તુ છે, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, એને શોર્ટમાં આપણે કહીએ છીએ IBRD. બરાબર, શોર્ટમાં શું કહીએ છીએ ભાઈ? IBRD વિશે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો ધ્યાન આપજો મિત્રો, IBRD વિશ્વ બેંકની સૌથી જૂની સંસ્થા છે, જે વર્ષ 1945 થી કાર્યરત છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે IBRD ક્યારથી કાર્યરત છે, તો IBRD 1945 થી કાર્યરત છે મિત્રો. ધ્યાન આપવાનું છે ખાસ મહત્વની વસ્તુ, એનો મુખ્ય ઉદ્દેશ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી જર્જરિત અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરવું. ખાસ ધ્યાન આપજો ભાઈ, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એનો મુખ્ય ઉદ્દેશ એ છે મિત્રો કે બીજા વિશ્વયુદ્ધ પછી જે પણ જર્જરિત દેશો હતા, બરાબર, તો આ જર્જરિત અર્થવ્યવસ્થાને પુનર્નિર્માણ કરવાનું છે. અર્થવ્યવસ્થાના પુનર્નિર્માણ બાદ અન્ય સદસ્ય દેશોના વિકાસ માટે લોન આપવાનું શરૂ કર્યું. બરાબર, શું કર્યું છે ભાઈ? લોન આપવાની શરૂઆત કરી. તેનો મુખ્ય ઉદ્દેશ પ્રમુખ વિકાસ કાર્યો, બરાબર, જેવા કે કૃષિ, સિંચાઈ, શહેરી વિકાસ, બરાબર, સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ, દૂધ, બરાબર, એનો વિકાસ કરવાનો છે. મહત્વની વસ્તુ ધ્યાન આપજો, એના પ્રમુખ વિકાસ ક્ષેત્રો કયા કયા છે ભાઈ? તો કૃષિ ક્ષેત્ર, સિંચાઈ, શહેરી વિકાસ, સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ જેવા ક્ષેત્રે શું કરવાનું છે ભાઈ? વિકાસ કરવાનો છે. અને આ સંસ્થા દ્વારા ભારતને લોન આપવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે ભાઈ? તો 1949. એક મહત્વનો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે IBRD દ્વારા ભારતને સૌ પ્રથમ લોન આપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 1949માં શરૂઆત કરવામાં આવી હતી મિત્રો. અને વિશ્વ બેંકમાં 2010ના સુધારા પછી ભારતને IBRD માં વધારે શેર આપવામાં આવ્યા. આ શેર પ્રાપ્ત થતા ભારત IBRD માં 7મો, બરાબર, ધ્યાન આપજો મિત્રો, 7મો સૌથી મોટો શેર ધારક દેશ બની ગયો. તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે IBRD માં ભારત, બરાબર, ભારત જે છે એ 7મો, ભારત જે છે એ 7મો સૌથી મોટો શેર ધારક દેશ બની ગયો છે, જેનો મતદાન અધિકાર 2.91% થઈ ગયો. મતદાન અધિકાર કેટલો થઈ ગયો છે? 2.91%. ઓકે, તો આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ વિકાસ બેંક IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ વિશે આપણે ચર્ચા કરી મિત્રો. હવે આપણે આગળ વધીશું. તો બીજા નંબર ઉપર જોવાનું છે આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, IDA, જેને શોર્ટમાં શું કહેવામાં આવે છે મિત્રો? IDA કહેવામાં આવે છે. તો IDA ની સ્થાપના મિત્રો 1960માં કરવામાં આવેલી છે. બરાબર, ક્યારે કરવામાં આવી છે? 1960. એનું વડું મથક છે વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે. IDA માં કુલ 173 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ધ્યાન આપીશું કેટલા સભ્ય દેશો છે? 173. IDA નું મુખ્ય કાર્ય સભ્ય દેશો જેની આવક પ્રતિ વ્યક્તિ 5000 દેશોને લોન આપવાનું, તેમજ આધારભૂત સંરચનાઓ અને આર્થિક સેવાઓમાં વિકાસ કરવામાં મદદ કરવી. તો લોન આપવામાં આવે છે, પણ કઈ રીતે? ધ્યાન આપજો કે જેની આવક પ્રતિ વ્યક્તિ 5895 હોય એવા દેશોને, જે સભ્ય દેશો છે એને લોન આપે છે. IDA ના લોન એટલે કે ઋણની ચુકવણી સભ્ય દેશો દ્વારા 11 વર્ષમાં, બરાબર, 11મા વર્ષના પ્રારંભ સાથે કરવામાં આવે છે. વિશ્વમાં ભારત IDA માંથી લોન, બરાબર, મેળવવામાં ઘણું સફળ રહ્યું છે. બરાબર, ખાસ ધ્યાન આપીશું, વિશ્વમાં ભારત દેશ જે છે એ IDA માંથી લોન એટલે કે ઋણ મેળવવામાં ઘણું સફળ રહેલું છે. તો એક સરસ મજાની વાત કરી આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ IDA પણ, બરાબર, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, ખાસ મહત્વની વસ્તુ ધ્યાન આપીશું, જેની સ્થાપના 1960માં કરવામાં આવેલી છે, વોશિંગ્ટન ડીસી એનું વડું મથક છે, 173 એના સભ્ય દેશો છે મિત્રો. ઓકે, તો એ પણ ખાસ એક મહત્વની ચર્ચા કરવાની છે. હવે આપણે જોવાનું છે આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ કોર્પોરેશન IFC વિશે ચર્ચા કરવાની છે. IFC, તો IFC ની સ્થાપના મિત્રો 20 જુલાઈ 1956માં કરવામાં આવી હતી. IFC ની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? 20 જુલાઈ 1956. એનું પણ વડું મથક વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકામાં આવેલું છે. IFC માં કુલ 184 સભ્ય દેશો છે, એ પણ ધ્યાન આપજો. દરેકના સભ્ય દેશો વિશે ખબર હોવી જરૂરી છે મિત્રો. તો IFC માં કુલ 184 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. અને
ખાનગી ક્ષેત્રમાં ધિરાણ આપતી સૌથી મોટી મોટી સૌથી મોટી સંસ્થા છે? ખાનગી ક્ષેત્રમાં ધિરાણ આપતી સૌથી મોટી સંસ્થા છે ભાઈ, ઓકે. અને આઈએફસી દ્વારા તેના સભ્ય દેશોને આપવામાં આવતી લોન ની સાથે સાર્વજનિક ઉપક્રમો અને પરિયોજનાઓ માટે પણ લોન આપવા માટે સલાહ આપે છે. તો એ પણ એક મહત્વની વસ્તુ છે ભાઈ કે આઈએફસી જે છે એના સભ્ય દેશોને આપવામાં આવતી લોન ની સાથે સાર્વજનિક ઉપક્રમો અને પરિયોજનાઓની માટે પણ લોન આપવા માટે સલાહ આપે છે. આઈએફસી દ્વારા સભ્ય દેશોમાં ઉત્પાદન એકમો માટે બજારોને પ્રોત્સાહન આપી આર્થિક વિકાસની તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. તો એ પણ ખૂબ મહત્વની વસ્તુ છે. આઈએફસી દ્વારા ભારતમાં થતા રોકાણ પર વૃદ્ધિ જોઈને જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર વિદેશી રોકાણ ઉપર મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો આઈએફસી પણ ખાસ ધ્યાન આપીશું. સ્થાપના 1956, વડું મથક વોશિંગ્ટન ડીસી, સભ્ય દેશ 184 અને ખાનગી ક્ષેત્રમાં ધિરાણ આપતી સૌથી મોટી સંસ્થા છે, ઓકે. તો એના વિશે પણ આપણે વાત કરી. તો આપણે મિત્રો આઈબીઆરડી બરાબર, એના પછી આઈડીએ અને આઈએફસી બરાબર, ત્રણ વિશે ચર્ચા કરી. હવે આગળ વાત કરીશું મિત્રો બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી બરાબર, તો મલ્ટી લિટરેચર ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી, એના વિશે આપણે વાત કરીશું ભાઈ બરાબર. એમઆઈજીએ ની સ્થાપના 1988 માં કરવામાં આવેલી છે. એમઆઈજીએ ની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? 1988. એનું પણ વડું મથક વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે આવેલું છે. એમાં 181 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ધ્યાન આપજો, દરેકના સ્થાપના વડું મથકના સભ્ય દેશ તો ખાસ ધ્યાન આપવાનું છે. તો એમઆઈજીએ વિવિધ દેશોને મૂડીરોકાણની વીમો કરવાની સંસ્થા છે, જે ગેરવાણિજ્ય જોખમી પૂરું પાડે છે. ધ્યાન આપશો મિત્રો મહત્વની વસ્તુ, શાના માટે આ સંસ્થા છે એમઆઈજીએ? તો વિવિધ દેશોને મૂડીરોકાણની બરાબર વીમો કરવાની સંસ્થા છે, વીમો ઇન્સ્યોરન્સ બરાબર. તો એમઆઈજીએ નો મુખ્ય ઉદ્દેશ રોકાણ વધારવાનો તેમજ મૂડી હેરફેર સંબંધિત સમસ્યાના જોખમ માટે એક પ્રકારની ખાતરી પૂરી પાડવાનું છે ભાઈ. અને ભારત આ સંસ્થાનો સભ્ય છે. ધ્યાન આપજો, તમને પ્રશ્ન પૂછવામાં આવે અથવા વિધાન સ્વરૂપે પૂછવામાં આવે કે ભારત એમઆઈજીએ નો સભ્ય દેશ છે, તો હા, મલ્ટી લિટરેચર ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી નો ભારત એ સભ્ય દેશ છે ભાઈ બરાબર. તો એમઆઈજીએ ની સ્થાપના મિત્રો 1988 માં કરવામાં આવેલી છે. એનું વડું મથક પણ આપણે જોયું વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે. એના સભ્ય દેશો વિશે પણ આપણે ચર્ચા કરી 181 બરાબર. અને એનું મુખ્ય વસ્તુ તો મૂડીરોકાણની વીમો કરવાની સંસ્થા છે ભાઈ, અને ભારત એનો સભ્ય દેશ છે, એ પણ આપણે ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો. તો એક મહત્વની વસ્તુ હતી આપણા માટે, તો એની પણ આપણે ચર્ચા કરી. તો હવે આપણે આગળ વધીશું મિત્રો. આંતરરાષ્ટ્રીય રોકાણ અને વિવાદ નિવારણ કેન્દ્ર, ધ્યાન આપીશું મિત્રો. આંતરરાષ્ટ્રીય રોકાણ અને વિવાદ નિવારણ કેન્દ્ર વિશે ચર્ચા કરવાની છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ બરાબર, ICSID એનું ફૂલ ફોર્મ ધ્યાન રાખજો ભાઈ, ઘણી વાર પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ બરાબર, શું છે ભાઈ ICSID? તો એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે ભાઈ? 1965 માં એની સ્થાપના કરવામાં. એક ખાસ મહત્વની વસ્તુ ધ્યાન આપવાની હતી મિત્રો બરાબર. અને ICSID નું વડું મથક પણ વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે અમેરિકા. એમાં 161 બરાબર સહી અને કરારબદ્ધ સભ્ય દેશોનો સમાવેશ થાય છે, જેમાંથી 153 માત્ર કરારબદ્ધ સભ્ય દેશો છે. ધ્યાન આપીશું ભાઈ, 153 માત્ર કરારબદ્ધ સભ્ય દેશો છે, ટોટલ 161. હવે આપણે એ જોઈશું મિત્રો કે ICSID ની સ્થાપના આંતરરાષ્ટ્રીય રોકાણમાં થતા વિવાદોનો ઉકેલ લાવવામાં કરવામાં આવી હતી. તો પ્રશ્ન તમને પૂછાય આવી રીતે પરીક્ષામાં કે આંતરરાષ્ટ્રીય રોકાણમાં થતા વિવાદનો ઉકેલ લાવવા નીચેના પૈકી કઈ સંસ્થા છે? તો જવાબ આવશે મિત્રો ICSID. અને આ સંસ્થા દ્વારા આપવામાં આવેલા ચુકાદા બધા જ પક્ષોને માન્ય રાખવા ફરજિયાત છે. ચુકાદો માન્ય રાખવો શું છે ભાઈ? ફરજિયાત. તો એક સરસ મજાનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે ભાઈ. અને ICSID સંસ્થા દ્વારા રોકાણ કરવા વાળી વિદેશી કંપનીએ અને યજમાન કંપનીએ જેમાં રોકાણ કર્યા છે તેમની વચ્ચેનો વિવાદ થશે તો એને ઉકેલવામાં પણ મદદ કરે છે. તો એક સરસ મજાનો કન્સેપ્ટ છે મિત્રો, તમને GPSC વિધાન સ્વરૂપે પૂછી શકશે, ખાસ ધ્યાન આપવાનું છે આપણે, ઓકે. અને ભારત આ સંસ્થાનો સભ્ય નથી.
કારણ કે આઈસીએસઆઈડી દ્વારા એનરોનથી સંબંધિત રોકાણ વિવાદને ઉકેલવામાં અસમર્થ રહી હતી. ઓકે, તો આ પણ ધ્યાન આપજો, તમને આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ભારતની, તો આપણે હમણાં પણ વાત કરી હતી, આઈડી ઇન્ટરનેશનલ સેન્ટ્રિફ્યુટ નો સભ્ય લાવવા માટે એક સંસ્થા છે આઈસીએસઆઈડી, જેની સ્થાપના 1965માં કરવામાં આવેલી છે. મિત્રો, જેની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? ભાઈ 1965માં, જેનું વડુ મથક વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે આવેલું છે. તો એ પણ આપણે ખાસ એક મહત્વની વસ્તુ જોવાની હતી મિત્રો. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ દ્વિપક્ષીય રોકાણ. એક સરસ મજાની વાત છે ભાઈ, વિધાન સ્વરૂપે પૂછાઈ જાય તો બી લિટરેચર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ, બરાબર બી લિટરેલ, બરાબર. તો વર્ષ 1991માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આર્થિક સુધારા કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર, ખાસ એક મહત્વની વસ્તુ ધ્યાન આપીશું ભાઈ, કે ભારત સરકારની વિદેશ નીતિ ઉદાર બનાવી રોકાણ કરવાની અને પારસ્પરિક આધાર પર રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઘણા નવા દેશો સાથે દ્વિપક્ષીય રોકાણ પ્રોત્સાહન અને સંરક્ષણ કરાર